સ્વાગત છે મિત્રો તમારું. તો વિક્રમ ઠાકોરની ફિલ્મ તું અધૂરી વાર્તાનો છેડો, આ ફિલ્મ અત્યારે મેં જોઈ છે. હવે આપણે આના વિશે ચર્ચા કરવાની છે. તમને હું સ્ટોરીની વાત કહું તો વિક્રમ ઠાકોરને એકવાર ગોવા જવાનું થાય છે ફરવા બાબતે અને બિઝનેસ બાબતે. તો ત્યાં જઈને એક હવેલીમાં રોકાવાનું થાય છે. હવે એ હવેલીમાં અમુક આત્માઓનો વાસ છે. તો હવે આગળ શું થશે, કઈ રીતે આખું સોલ્યુશન આવશે, આ આત્માઓ જે છે એ કઈ રીતે વિક્રમ ઠાકોરને હેરાન કરશે, પછી આગળ શું થશે, એ બધું આપણે આ ફિલ્મમાં જોવાનું છે. જો હું પર્સનલી કહું, આ કોન્સેપ્ટ સારો છે. આ કોન્સેપ્ટ અને આ સ્ટોરી પર જો બોલિવૂડમાં થોડી સુધારા વધારા કરીને, થોડું એડિટિંગ વેડિટિંગ કરીને, થોડા હાઈ લેવલ સ્કેલ પર ફિલ્મ જો બને એકાદી, તો મારા ખ્યાલથી રિસ્પોન્સ સારો આવે એવું બની શકે છે. આ કોન્સેપ્ટ મને ખૂબ સારો લાગ્યો. આ ફિલ્મમાં આપણને હોરર જોવા મળશે, સસ્પેન્સ જોવા મળશે, એક્શન જોવા મળશે, લવ સ્ટોરી જોવા મળશે અને કોમેડી પણ જોવા મળશે. એટલે બધા તરફ બધા મિશ્રણ આ ફિલ્મમાં જોવા મળશે. વિક્રમ ઠાકોરની ફિલ્મ હોય એટલે વિક્રમ ઠાકોરના ફેનને પોઝિટિવ પોઈન્ટ નેગેટિવ પોઈન્ટ સાથે કાંઈ લેવા દેવા હોતું નથી એ મને ખ્યાલ છે. ફિલ્મ આવે એટલે વિક્રમ ઠાકોરના ફેન થિયેટરમાં પહોંચી જ જાય છે. એક્ટિંગની વાત કરું તો વિક્રમ ઠાકોરની સાથે સાથે નેહા સુથાર, વિજુલી છે, ગુજ્જુલવ ગુરુ છે, અમદાવાદી મેન છે, બધાની એક્ટિંગ ખૂબ સારી છે. એટલે વિક્રમ ઠાકોર અને નેહા સુથાર બંનેની જે લવ સ્ટોરી છે, હવે એમાં આપણે આ અમદાવાદી મેન, પછી ગુજ્જુલવ ગુરુ, આ બધા કોમેડીનો તડકો મારે છે. વિક્રમ ઠાકોર એક્શન પણ કરી રહ્યા છે. બધા પ્રકારના તત્વો, બધા પ્રકારના પરિબળો આ ફિલ્મમાં છે એટલે એક મિક્સ મસાલા ટાઈપની ફિલ્મ કહેવાય. મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક સાંભળવામાં સારું છે, ગીત સારા છે, પણ સ્ટોરી રોકે છે. હવે બીજીએમની વાત કરું તો એક્શન સીનમાં જે બીજીએમ વાગી રહ્યું છે એ થોડું લાઉડ લાગ્યું મને. અને બીજા નેગેટિવ પોઈન્ટની વાત કરું તો અમુક VFXનો ઉપયોગ થયો છે, જે આમ સીન જોતાં ખબર પડી જાય કે ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરેલો છે. એટલે VFX થોડો નબળો કહી શકાય અને બીજીએમ અમુક જગ્યાએ ખૂબ લાઉડ છે એવું મને પર્સનલી ફીલ થયું. બાકી ફિલ્મ સારી છે, જોવાઈ એવી છે. મારા તરફથી 5 માંથી 3 સ્ટાર. તમે જોઈ લીધી હોય તો મને જણાવો કમેન્ટ સેક્શનમાં ફિલ્મ કેવી લાગી, અને ના જોઈ હોય તો YouTube પર આ ફિલ્મ અવેલેબલ છે. ધન્યવાદ.